બજેટ મુદ્દે રાજ્યના સીએમ દ્વારા પ્રેસ. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આવકારવામાં આવ્યું હતું. આજે ગાંધીનગર ખાતે પત્રકારોને સંબોધતા તેઓએ આ બજેટનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. સાંભળો તેમણે શું કહ્યું. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગઈકાલે માન્ય નાણામંત્રીશ્રીએ બજેટ રજૂ કર્યું છે અને ભારત વિશ્વની પાંચમી મોટી આર્થિક મહાસત્તા બન્યું છે ત્યારે ભારતને વિશ્વગુરુ, આત્મનિર્ભર અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના વિકાસથી રાષ્ટ્ર આગળ વધે એ રજૂ કરતું આ બજેટ છે. સામાન્ય માનવી, ગરીબ, વંચિત, શોષિત, ખેડૂત, યુવા, મહિલાઓ, વરિષ્ઠ નાગરિક હોય, આદિજાતિ, દરેકે દરેક વર્ગના સર્વાંગી અને સમ્યક વિકાસથી આ બજેટ ખરેખર અમૃતકાળને અમૃત બનાવનારું બજેટ છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં જ્યારે આ બજેટ રજૂ થયું છે ત્યારે જે બજેટમાં ત્રણ મુખ્ય પાયા કહી શકાય એવા ત્રણેય પાયાનું આ બજેટમાં પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે. નાના પણ એની સામે એક વસ્તુ સમજો કે પ્રાકૃતિક ખેતી તરફ મોટો વર્ગ વળે એના માટેનો પ્રયત્ન આપણે ગુજરાતથી માંડીને આખા દેશમાં કરી રહ્યા છે, એટલે એ બંને વસ્તુ પેરેલલ આગળ વધશે તો આની અંદરથી બધાને ફાયદો થશે. નાના, તમે જે કહો છો એ વસ્તુ ખોટી છે. ગુજરાતમાં જેટલું અપેક્ષા હતી એના કરતાં પણ વધારે કામ થયું છે ને લોકોને લોકાર્પણ કરીને મકાનો આપ્યા છે ને હજુ પણ એની અંદર આગળ વધી રહ્યા છે. મેં પહેલા કદાચ કીધું કે ગુજરાત જ્યારે દેશનું ગ્રોથ એન્જિન હોય તો ગુજરાત પણ કેન્દ્ર સરકારના બજેટ જ્યારે દિશા આપણને મળી છે તો એ દિશામાંથી પ્રેરણા લઈ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત સરકાર પણ એ રીતે આગળ વધશે. કેન્દ્ર સરકારમાં અમે શું મોકલ્યું ત્યાં શું એક્સેપ્ટ થયું એ પ્રશ્ન ન હોઈ શકે. ચાલો આપણી મેચિંગ ગ્રાન્ટ સ્ટેટની કેટલી વધી છે અથવા તો મેચ નથી. જ્યાં સુધી ગુજરાતનો સવાલ છે ત્યાં સુધી મેચિંગ ગ્રાન્ટ આપણે કોઈ પણ સ્ટેટ કરતા નાના પણ એની સામે એક વસ્તુ સમજો કે પ્રાકૃતિક ખેતી તરફ મોટો વર્ગ વળે એના માટેનો પ્રયત્ન આપણે ગુજરાતથી માંડીને આખા દેશમાં કરી રહ્યા છે, એટલે એ બંને વસ્તુ પેરેલલ આગળ વધશે તો આની અંદરથી બધાને ફાયદો થશે. પુરાણી યોજનાઓ કેન્દ્ર સરકાર નવી યોજનામાં તબદીલ કરીને નયા નિર્માણ કરી.
ના તમે જે કહો છો એ વસ્તુ ખોટી છે. ગુજરાતમાં જેટલું અપેક્ષા હતી એના કરતાં પણ વધારે કામ થયું છે ને લોકોને લોકાર્પણ કરીને મકાનો આપ્યા છે ને હજુ પણ એની અંદર આગળ વધી રહ્યા છે. મેં પહેલાં તરત કદાચ કીધું કે ગુજરાત જ્યારે દેશનું ગ્રોથ એન્જિન હોય તો ગુજરાત પણ કેન્દ્ર સરકારના બજેટ જ્યારે દિશા આપણને મળી છે તો એ દિશામાંથી પ્રેરણા લઈ અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત સરકાર પણ એ રીતે આગળ વધશે. કેન્દ્ર સરકારમાં અમે શું મોકલ્યું ત્યાં શું એક્સેપ્ટ થયું એ પ્રશ્ન ન હોઈ શકે. ચાલો આભાર. આપણી મેચિંગ ગ્રાન્ટ સ્ટેટની કેટલી વધી છે અથવા તો મેચ નથી? જ્યાં સુધી ગુજરાતનો સવાલ છે ત્યાં સુધી મેચિંગ ગ્રાન્ટ આપણે કોઈ પણ સ્ટેટ કરતાં આપણી પાસે સહકારી માળખું છે એટલે સહકારની સહકારથી પણ એની મેં મોટા ફેરફારના કારણે સહકારથી સમૃદ્ધિમાં પણ આપણને ડેરી ઉદ્યોગ અને પશુપાલનથી માંડીને બધામાં ફાયદો થાય એમ છે. ખાંડ સહકારી મંડળી દ્વારા શેરડીના ખેડૂતોના આકારણી વર્ષ 2016-17 પહેલના સમયગાળા માટે ચૂકવેલ ખર્ચ તરીકેનો દાવાની તક પૂરી પાડવામાં આવશે. આનાથી તેમને લગભગ 10,000 કરોડ રૂપિયાની રાહત આ ખાંડના સહકારી મંડળીઓને થવાનો છે. કારણ કે પહેલાં એની ઉપર ટેક્સની વાત હતી કે ટેક્સ ફ્રી થઈ જશે એટલે આ ખેડૂતોને અને સહકારી મંડળી ખાંડની એ લોકોને આનો ફાયદો થવાનો છે. એટલે દરેકે દરેક ક્ષેત્રે વિકાસની દ્રષ્ટિએ પણ જેને કહી શકાય કે સૌથી વધારે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ગયે વખત કરતાં એમાં 33% વધારો છે એટલે એ ખૂબ મોટું બજેટ છે. સાથે સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ 66% વધારો અને 66% વધારાની સાથે લગભગ 79,000 કરોડ રૂપિયાનું બજેટ આ વખતે ફાળ્યું છે. એટલે ઓવરઓલ દરેકે દરેક ક્ષેત્રમાં યુવાનોથી માંડી કૃષિથી માંડી મત્સ્ય ઉદ્યોગથી માંડી દરેકે દરેક વેપાર નાનામાં નાના MSME પણ ફાયદો થાય અને કૌશલ્ય વર્ધક રોજગારી મળે એના માટેનો પણ આ બજેટમાં ખૂબ મોટો ફાઇનાન્શિયલથી માંડીને દરેક સપોર્ટ કરવામાં આવ્યો છે. આ દરેકનો લાભ આખા દેશને થવાનો છે પણ ગુજરાત જ્યારે દેશનું ગ્રોથ એન્જિન હોય તો આના પ્રમાણે જ ગુજરાત જેટલો મેક્સિમમ લાભ લઈ અને આગળ વધી શકે એના માટેનો પ્રયત્ન કરશે. આભાર. ગુજરાતને ઇન્ડિવિઝ્યુઅલ કોઈ ફિગર આપણી પાસે ના હોય કે જે આ ફાયદો થાય પણ જે પડવા દીધી નથી દરેક આ જલ સે નલ યોજના જુઓ હાઉસિંગની જુઓ ગ્રામીણ હાઉસિંગ હોય કોઈ પણ આભાર મિત્રો આપણે સૌ